नमस्ते बाल दोस्तों, जय स्वामीनारायण। परम सुख गुरुकुल विद्या संकुल डिजिटल क्लासरूम में आप सौ बाल मित्रों हार्दिक स्वागत है। बाल मित्रों, आज आप वर्षा ऋतु निबंध शीखीशू। तो जो तमारे अलग नोट बनावानी नथी, निबंध माटे तमारे आपणे जे पाकी नोट बनावी छे एज नोट में पाछळ थोड़ाक पेज छोड़ी अने एमां ज तमारे निबंध लखवानो छे। सरस अक्षरे फकरो पाड़ीने तमारे आ वर्षा ऋतु निबंध लखी लेवानो छे। तो बाळ दोस्तों, वर्षा ऋतु एने आपणे घणा अलग अलग नामथी ओळखीए छीए। आपणे तेने ऋतुओनी राणी वर्षा पण कहीए छीए, वर्षानो वैभव, मारी प्रिय वर्षा ऋतु। तो बाळ दोस्तों, चालो तैयार ने सौ बाळ मित्रों, तो आपणे जोईशुं निबंध वर्षा ऋतु। तो बाळ दोस्तों, तमारे नोट में सरस अक्षरे तेनी नोंध करी लेवानी छे। तमने पण आ ऋतु खूब ज गमती हशे, खरुं ने बाळ दोस्तों? हाँ, तमने शा माटे ऋतु वर्षा ऋतु गमे छे वधारे? तो वरसाद में नहावानी मजा पड़े छे, एटला माटे ज, खरुं ने? तो जुओ बाळ दोस्तों, અહીં આપણે વર્ષા ઋતુ માટેના પહેલાં આપણે થોડાક મુદ્દા જોઈ લઈએ, પ્રસ્તાવના જોઈએ। તો વર્ષાનું આગમન, બાળ દોસ્તો અહીં થોડીક વર્ષામાં ભૂલ છે, વર્ષાનું આગમન, પછી પાછું વર્ષાનું સ્વાગત, એમાં પણ વર્ષા વર્ષા કરજો, પછી વર્ષાનું સૌંદર્ય, અતિવૃષ્ટિ, વર્ષાના તહેવારો, વર્ષા ઋતુના તહેવારો અને મર્યાદાઓ, માનવ જીવનમાં વર્ષા ઋતુનું મહત્ત્વ અને ઉપસંહાર। બાળ દોસ્તો, થરથર ભીંજે આંખ કાન, વરસાદ ભીંજવે, કોને કોના ભાનસાન, વરસાદ ભીંજવે, આ કાવ્યની પંક્તિ રમેશ પારેખે લખી છે। તો બાળ દોસ્તો, અહીં જે પ્રસ્તાવના આપી છે તે મુદ્દા આપણે આગળ જોઈએ। તો સરસ અક્ષરે ફકરો પાડી અને તમારે આ નિબંધ લખવાનો છે। જો ગ્રીષ્મ ઋતુ વિદાય થતાં જ વર્ષા ઋતુનું આગમન થાય છે। ગ્રીષ્મ એટલે ઉનાળો, ગ્રીષ્મની કાળઝાળ ગરમીથી સૌ કોઈ ત્રાહિમામ ત્રાહિમામ પોકારી ઉઠે છે, તેથી વરસાદના આગમનની બધા ચાતક નજરે રાહ જુએ છે। ચોમાસું શરૂ થતાં જ આકાશમાં કાળા ડિબાંગ વાદળા છવાઈ જાય છે, એ જોઈ સૌના મનમાં વરસાદના આગમનની આશા જન્મે છે। પવનના સુસવાટા થાય છે, ધૂળની ડમરીઓ ઉડે છે, વીજળીના ચમકારા અને વાદળના ગડગડાટ સાથે મેઘરાજાની પધરામણી થાય છે। ત્યારબાદનો ફકરો જોઈએ બાળમિત્રો, વરસાદનું આગમન થતાં સઘળે આનંદ આનંદ છવાઈ જાય છે। સઘળે એટલે બધે જ, મોરલાઓની ગહેક, કોયલના ટંકા અને દેડકાનું ડ્રાઉં ડ્રાઉં સમગ્ર વરસાદી વાતાવરણને જીવંત બનાવે છે, મોર કળા કરે છે, ખેડૂતો હરખ ઘેલા થઈ વર્ષાના ગીતો ગાય છે, નાના બાળકો વરસાદમાં નાચે છે, કૂદે છે, ગાય છે, વરસાદને આવકારે છે। આવ રે વરસાદ, ઢેબર્યો પરસાદ, ઊની ઊની રોટલીને કારેલાનું શાક, તમે પણ ગાઓ છો ને બાળમિત્રો? બારીએ બેસીને કે આંગણામાં ઊભા રહીને વરસતા વરસાદને જોવાની અને તેનું મધુર સંગીત સાંભળવાની ખૂબ મજા પડે છે। વરસાદમાં નહાવાની મજા તો જે વરસાદમાં નાય એને સમજાય જાય છે। ત્યારબાદ આગળનો ફકરો જોઈએ બાળમિત્રો, વરસાદના આગમનથી ધરતીમાંથી મીઠી સોડમ આવે છે, સોડમ એટલે સુગંધ, ધરતી પર લીલુંછમ ઘાસ ઉગી નીકળે છે, ધરતી નવું રૂપ ધારણ કરે છે, ધરતીએ લીલી સાડી પહેરી હોય એવું મનોહર દ્રશ્ય આંખને ઠારે છે, લીલાછમ કોણા કોણા ઘાસ પર ખુલ્લા પગે ચાલવાની મજા પડે છે, વરસાદના નવા પાણીથી છલકાતા જળાશયો જીવંત લાગે છે, ખેતરોમાં લીલોછમ પાક લહેરાય છે। આ ઋતુમાં અવારનવાર દેખાતું સપ્તરંગી મેઘધનુષ્ય નીલ ગગનમાં શોભી ઉઠે છે।
ક્યારેક દિવસો સુધી ધોધમાર વરસાદ પડે છે, પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે, નદીઓમાં પૂર આવે છે, પૂરના પાણી ગામોમાં અને ખેતરોમાં ફરી વળે ત્યારે ઘણું નુકસાન થાય છે. ધોધમાર વરસાદને લીધે ક્યારેક કાચા મકાનો ધરાશય થઈ જાય છે, ગરીબ લોકોના ઘર વખરી અને ઢોર તણાઈ જાય છે, ખેતરમાં ઊભેલો મોલ ધોવાઈ જાય છે. બાળ દોસ્તો, મોલ એટલે પાક. ખેતરમાં જે પાક ઉગી નીકળેલો હોય, જે મોલ છે તે ધોવાઈ જાય છે. ત્યારબાદ આગળ જોઈએ, ભારે વરસાદથી શહેરોના રસ્તાઓમાં પાણી ભરાઈ જાય છે, રસ્તા પર ચાલતા વાહનો ખોટકાઈ જાય છે, જનજીવન ઠપ થઈ જાય છે, બધે ઘણું નુકસાન થાય છે. ત્યારે આપણને કુદરતના રૌદ્ર સ્વરૂપના દર્શન થાય છે. બારે મેઘ તૂટી પડે છે, પૃથ્વી વર્ષાના પ્રકોપને પોતાના ઉરમાં સમાવી શકતી નથી. અનાવૃષ્ટિ સૂકો દુકાળ છે, તો અતિવૃષ્ટિ લોકો માટે લીલો દુકાળ છે. સારા વરસાદને કારણે મબલખ પાક ઉતરે છે અને ચારે તરફ આનંદનું વાતાવરણ છવાઈ જાય છે. ખેડૂતો હળતરા કરે છે, લોકો પોતાના આનંદને પ્રગટ કરવા માટે જાત જાતના ઉત્સવો ઉજવે છે. આ ઉત્સવોમાં જન્માષ્ટમી, પર્યુષણ, ગણેશ ચતુર્થી, નવરાત્રિ, દશેરા અને દિવાળી જેવા તહેવારો મુખ્ય છે. લોકો આવા ઉત્સવોનો આનંદ લૂંટે છે, વ્રત ઉપવાસ કરે છે અને પ્રભુને રીઝવે છે. પ્રભુને રીઝવે છે એટલે પ્રભુને મનાવે છે. વર્ષા ઋતુનું આગવું સૌંદર્ય, તો તેની કેટલીક મુશ્કેલીઓ પણ છે. વર્ષા ઋતુમાં કાદવ, કીચડ અને ગંદકી વધારે થાય છે, તેથી માખી અને મચ્છરનો ઉપદ્રવ વધે છે, પરિણામે મેલેરિયા, મરડો અને વાળા જેવા રોગો ફેલાય છે. હવા, પાણી અને ખોરાક એ માનવ જીવનની ત્રણ મુખ્ય જરૂરિયાતો છે. હવા તો કુદરતે આપણને વિપુલ પ્રમાણમાં આપી છે, પરંતુ પાણી અને અનાજની વિપુલતાનો આધાર વરસાદ પર છે. પશુધનને તંદુરસ્ત અને જીવતા રાખવા માટે ઘાસચારો જરૂરી છે, તેનો આધાર પણ વરસાદ પર જ છે. આમ વર્ષા ઋતુ સૌના જીવન માટેનો મુખ્ય આધાર છે. જો બાળ દોસ્તો, વર્ષા ઋતુ છે એ આપણા જીવનનો મુખ્ય આધાર છે. બાળ દોસ્તો, સાચે જ વર્ષા ઋતુ અન્નપૂર્ણા છે. જો ત્યારબાદ પ્રાકૃતિક સૌંદર્ય અને તેની મહત્તાને ધ્યાનમાં લઈને જ કવિઓએ તેનું ઋતુઓની રાણી કહી છે. કવિએ બાલમુકુંદ દવેએ વરસાદના સૌમ્ય સ્વરૂપને કાવ્યમાં ઉતાર્યું છે. આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી, પેલા રેલી ચાલ્યા રૂપ કોઈ ઝીલો જી. બાળ દોસ્તો, અહીં આપણે આ વર્ષા ઋતુની બંધને પૂર્ણ કરીએ છીએ. તમારે સરસ અક્ષરે નોટમાં તેની નોંધ કરી લેવાની છે. હવે આપણે મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આપણે રજા લઈએ બાળમિત્રો. જય સ્વામિનારાયણ.